હેલો ફ્રેન્ડ્સ, જીકે એક્ઝામ ગુરુમાં હું પરમાર હરપાલ સિંહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો ટોપિક છે કે સરકારી નોકરી શું ખરેખર મિત્રો તમારે જોઈએ છે. જો મિત્રો તમારી આન્સર હા હોય તો તે કેવી રીતે. મિત્રો, દરેક સૌ મિત્રોને ખબર હશે કે ટૂંક જ સમયમાં જે ત્રણ એક્ઝામ છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે બની રહે છે. જો આ 2019માં તમારે સરકારી જોબ મેળવવી હોય તો હવે આવનારી જે ત્રણ એક્ઝામ છે ક્લાસ 3 લેવલની એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારી માટે બનશે. એ એક્ઝામ છે મિત્રો બિન સચિવાલય, તલાટી અને જુનિયર ક્લાર્ક. જો મિત્રો તમારે આ પરીક્ષામાં સફળતા મેળવવી જ હોય તો આ વિડીયો છેક સુધી જોજો. હવે મિત્રો, તમારે સરકારી નોકરી મેળવવી હોય 2019માં અને આ ત્રણ એક્ઝામિનેશનમાં સૌથી સારો સ્કોર મેળવવો હોય તો એને આપણે જોશું અંદર કે કેવી રીતે વાંચવું, આ એક્ઝામ રિલેટેડ કેટલી કલાક વાંચવું અને ક્યારે કયો વિષય વાંચો જેથી તમને વાંચવામાં સરળતા મળે અને આ એક્ઝામમાં સ્કોર કરવા તમે ઇઝીલી કરી શકો. મિત્રો, અહીંયા હું તમને ફૂલ ટાઈમ ટેબલ આપું છું કે કઈ રીતે વાંચવાનું. એવું જરૂર નથી મિત્રો તમારે આ રીતે જ વાંચવું, પરંતુ જો મિત્રો મારા અનુભવ મુજબ, મેં જેટલી એક્ઝામ પાસ કરી છે એના મુજબ, કે આ રીતે તમે ટાઈમ ટેબલ બનાવીને વાંચશો તો તમે ઇઝીલી પાસ થઈ શકશો. તો મિત્રો, ટાઈમ ન બગાડતા આપણે આ વિડીયોને આગળ શરૂ કરીએ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં અહીંયા સ્ક્રીનમાં જણાવ્યા મુજબ હું દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરું છું કે સ્ક્રીનમાં બતાવ્યા મુજબ સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક આપે અને ક્લિક આપ્યા બાદ થોડી જ વારમાં બાજુમાં બેલનું આઇકોન ઓપન થશે, જેને ક્લિક કરો જેથી અમે કોઈપણ ટેસ્ટ રિલેટેડ અથવા કોઈપણ મટીરિયલ અપલોડ કરીએ, વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન તમને મળતી રહે. સો મિત્રો, શરૂ કરીએ કે કેવી રીતે વાંચવું. અહીંયા મિત્રો ત્રણ ટોપિક હતા, કેવી રીતે વાંચવું, ક્યારે શું વાંચવું અને કેટલી કલાક વાંચવું. તેમાં મિત્રો આપણે પહેલે જોઈએ તો કેવી રીતે વાંચવું, એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. હવે હું અહીં થોડીક ટિપ્સ તમને જણાવું છું મિત્રો, એવી રીતે તમે ફોલો કરી શકો છો. જો ન કરવી હોય તો મિત્રો એ તમારી મરજી છે, અને જો ફોલો કરશો તો એ તમારી માટે ખૂબ જ સરળ અને ઇઝીલી યાદ રહી શકશે. સો મિત્રો, પહેલાં તો એક ધોરણ 1 થી મિત્રો 12ના પાઠ્ય પુસ્તકો કમ્પ્લીટ કરા. ઘણા વિદ્યાર્થી મિત્રોને મારા મેસેજ આવ્યા હતા કે મારે કઈ બુક વાંચી. જો વિદ્યાર્થી મિત્રો, બીજા યુટ્યુબ ચેનલમાં તમને બુક બતાવશે કે આ બુક સારી છે, આ બુક સારી છે, પરંતુ મિત્રો મારા અનુભવ મુજબ હું તમને એક સજેસ્ટ કરું છું કે જો તમારે મિત્રો ઇઝીલી સ્કોરને તમારે બીજા કરતાં એઝ અ કમ્પેર ટુ તમારે જો આગળ વધવું હોય તો મિત્રો પહેલાં 1 થી ધોરણ 12ના મિત્રો પાઠ્ય પુસ્તકો વાંચો. અને બીજી એક વાત છે કે એક પાઠ્યપુસ્તકો આપણે એપ્લિકેશન છે જે હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું, એ મિત્રો તમે લિંકથી એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેમાં મિત્રો પાઠ્યપુસ્તકના તમામ PDF મળી જશે અને એ PDF ઉપરથી તમે MCQ પણ ઇઝીલી આપી શકશો અને મિત્રો એક મિની ટેસ્ટ જેવું તમારે થઈ જશે. ઓકે, નેક્સ્ટ મુદ્દો છે આપણો કે પાઠ્યપુસ્તકો વાંચ્યા બાદ એપ્લિકેશનની મદદથી, જે અત્યારે હું તમને કહું છું મિત્રો કે એપ્લિકેશન હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકું છું જેથી તમે ઇઝીલી એ પરીક્ષા એમાં આપી શકશો. ઓકે, હવે નેક્સ્ટ મુદ્દો છે કે 45 મિનિટ વાંચ્યા બાદ મિત્રો આરામ લો. ઓકે મિત્રો, સાયન્સ એમ કહે છે કે 45 મિનિટ પછી આરામ લો. જો મિત્રો હું જ્યારે વાંચતો, જ્યારે તૈયારી કરતો ત્યારે મિત્રો 45 મિનિટ બાદ હું આરામ લેતો, થોડું એવું લાગે તો 15-20 મિનિટ પાછો મોબાઈલ અથવા એવું જોવાનું અથવા TV જોઈ લેવાની અથવા ન્યૂઝ જોવાના TVમાં. ઓકે, 45 મિનિટ પછી 10 થી 15 મિનિટ જેટલો ગેપ લેવો. ઓકે, આ એક સત્ય હકીકત વાત છે. અને મિત્રો પાણી જરૂર પૂરતું લેવું 45 મિનિટ બાદ પાણી, અને તમારે જે મનગમતું વિષય એ વસ્તુ કરવું એ એક નિયમ છે સાયન્સનો, એવી રીતે મિત્રો તમારે આગળ વધતું રહેવાનું. ઓકે, નેક્સ્ટ છે પાઠ્યપુસ્તકો ખૂબ જ ધ્યાનથી વાંચવા, આ એક પાયા તરીકે ઉપયોગી રહે છે. જો મિત્રો હું હજી તમને કહું છું કે કોઈ પણ બુક અત્યારે વાંચવાની જરૂર નથી. પહેલાં મિત્રો 1 થી 12 ધોરણ સુધીની મિત્રો NCERT બુક, GCERT બુક મિત્રો એ ફૂલ કમ્પ્લીટ કરો. મિત્રો પાઠ્યપુસ્તક જે ગવર્મેન્ટ માન્ય છે, કારણ કે મિત્રો જો તમારે વિકલ્પમાં અથવા જ્યારે ગુજરાત સરકારની ભરતી, કોઈપણ ભરતી આવે ત્યારે તમે મિત્રો એઝ અ રેફરન્સ તરીકે પાઠ્યપુસ્તકનો યુઝ કરી શકશો. પરંતુ ક્યારે તો તમને ખબર હોવી જોઈએ કે મેં પાઠ્યપુસ્તક વાંચ્યું હતું અને પાઠ્યપુસ્તકમાં આ રીતે આપેલું હતું, તો તમે મિત્રો રેફરન્સ પાસ કરી શકશો.
ઓકે, તો આ એક ખૂબ જ આઈએમપી વાત છે કે પાઠ્યપુસ્તકો મિત્રો ખૂબ જ ધ્યાનથી વાંચવા, એક તમારા પાયા તરીકે, એટલે મિત્રો એક બેઝ ક્લિયર કરશે તમારો, જેથી તમે આગળ બીજા વિષયો વાંચશો એમાં તમને ખૂબ જ ઉપયોગ રહેશે. ઓકે મિત્રો, અહીંયા મેં હમણાં જણાવ્યું એ જ રીતે છે કે પાઠ્યપુસ્તકો વાંચી લીધા બાદ જ બીજી બુક ઉપાડવી. ઓકે મિત્રો, પાઠ્યપુસ્તક તમે વાંચી લો પછી જ બીજી બુક ઉપાડજો. ત્યાં સુધી મિત્રો પાઠ્યપુસ્તક કમ્પ્લીટ કરો. ભલે મિત્રો 20-25 દિવસ, મહિનો ભલે મિત્રો પાઠ્યપુસ્તકમાં લાગી જતો હોય, એનો કાંઈ વાંધો છે નહીં મિત્રો. હજી આપણી પાસે 1.5-2 મહિનાનો સમય છે. ઓકે, 2-2.5 મહિના કહીએ તો પણ ચાલે એવું છે. તો મિત્રો 1 મહિનો તો પાઠ્યપુસ્તકમાં તમે ખૂબ જ આમ કરી નાખો મહેનત કે પાઠ્યપુસ્તકમાં શું આપ્યું છે એ બધું તમને ખબર રહી જવી જોઈએ. ઓકે મિત્રો, આ વાત હતી કેવી રીતે વાંચું. નેક્સ્ટ આપણો પોઈન્ટ છે કે કેટલી કલાક વાંચું. ઓકે, હવે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો, એમાં એક વિદ્યાર્થી જેનું નામ મને નથી ખબર, ઓકે, એને મિત્રો ક્વેશ્ચન કરેલો કે હું આટલી કલાક વાંચું છું તો શું હું પાસ થઈ જઈશ. ઓકે ભાઈ, જો આવા ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે કે કેટલી કલાક વાંચું. ઓકે જો, કેટલી કલાક વાંચું મિત્રો એ કાંઈ મતલબ નથી. મિત્રો આ મેં ખુદ રિયલાઇઝ કરેલું છે, એ વાત હું અહીંયા તમને જણાવું છું. કોઈ ફેક કે કોઈ ફાકા કે કોઈ મિત્રો ખોટી વાત અહીંયા જણાવતો નથી. સપોઝ કે અમે તૈયારી કરતા હોય 4 જણા, હું મિત્રો વાંચતો હોય 6-7 કલાક જ ડેઇલીનો, કોઈક મિત્ર વાંચતો હોય 14-15 કલાક. એઝ અ કમ્પેર ટુ મિત્રો જ્યારે ટેસ્ટ લેવામાં આવતી ત્યારે મિત્રો જે ઓછા કલાક, જે ઓછા સમયમાં વાંચતો હોય એ આગળ નીકળી જતો હોય. હવે એ શું કામ આવું બન્યું? તો એક વાત હું તમને જણાવું મિત્રો, તમે વાંચતા જાઓ વાંચતા જાઓ વાંચતા જ જાઓ ને અગાઉ તો મિત્રો એનો કાંઈ મતલબ નથી. સપોઝ કે હું તાલુકા યાદ રાખતો હોય, હવે મિત્રો તાલુકા હું યાદ રાખું તો મારે કદાચ અઠવાડિયું થાય યાદ રાખતા, રોજ હું તાલુકા કરું. ઓકે મિત્રો, પરંતુ હું રોજ 5 જિલ્લાના તાલુકા કરું, જે ઓછી કલાક વાંચતો એ કઈ રીતે મહેનત કરે મિત્રો? કે એ રોજના 5 જિલ્લાના તાલુકા લે, એ પણ ટ્રીકથી. પછી મિત્રો ખાલી એને ટ્રીક જ યાદ રાખવાની હોય, તાલુકા ઓટોમેટિક હિન્ટ તરીકે એને મળતા આવે. ઓકે, તો અહીંયા ટ્રીકથી મહેનત કરો, ગોખણપટ્ટી અને મિત્રો વાંચ 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 નકરું કરો નહીં. થોડીક જો તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં ટકવું જોઈએ તો એક સ્માર્ટ વર્ક કરો, કારણ કે મિત્રો સ્માર્ટ વર્ક કરશો એ જ તમને આગળ મોકલશે. અને બિનજરૂરી ઉપયોગી ન હોય તેવું બહુ ડીપમાં વાંચવું પણ નહીં. ઓકે મિત્રો, આ એક મારે એક બાબત તમને કેવી હતી જે અત્યારે હું તમને કહી રહ્યો છું કે કઈ રીતે વાંચવું, કેટલી કલાક વાંચવું એનો કાંઈ મતલબ નથી મિત્રો, કેવી રીતે વાંચો છો એ મહત્વનું છે. સ્માર્ટ તૈયારી કરો અને સ્માર્ટ બનો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આપણે હતો કે ક્યારે શું વાંચવું. ઓકે, હવે એ ખૂબ જ આપણે માટે આઈએમપી છે કે મિત્રો જો સવારે તમને અઘરો વિષય જે લાગતો હોય ને એ પહેલાં વાંચો, કારણ કે મિત્રો સવારમાં ઉઠતા આપણે આપણું મગજ હોય છે એ ખૂબ જ ફ્રેશ હોય છે, જે પણ વાંચો એને ખૂબ સારી રીતે એક્સેપ્ટ કરે છે. એટલા માટે મિત્રો સવારે જે તમને અઘરો વિષય લાગતો હોય એ પહેલાં વાંચો. જ્યારે મિત્રો એવું લાગે કે કંટાળો તમને આવે છે ત્યારે આરામ લો. આરામ લેતા લેતા મિત્રો આજના દિવસમાં મેં શું વાંચ્યું એને ફરીથી રિવિઝન કરો મગજમાં. ઓકે, બપોરની જો મિત્રો વાત કરવામાં આવે તો હું તમને ગ્રામર સજેસ્ટ કરું છું કે ગુજરાતી ગ્રામર અથવા ઇંગ્લિશ ગ્રામર મિત્રો તમે વાંચો, અને વિજ્ઞાન પણ તમે વાંચી શકો, કારણ કે બપોરના સમયમાં મિત્રો જમ્યા બાદ તમને ઊંઘ પણ આવી શકે એવી સંભાવના રહે છે અહીંયા. એટલા માટે મિત્રો તમે ગ્રામર જેવા વિષય સોલ્વ કરશો અને તમે એક્ઝામ્પલ હશે એને કઈ રીતે નીચે એમસીક્યુની મદદથી મિત્રો ગ્રામર તમે સોલ્વ કરશો તો તમને ઇઝીલી યાદ રહી શકશે, અને વિજ્ઞાન જેવી બાબતો પણ મિત્રો સોલ્વ કરો. સાંજે મિત્રો આરામ કરો. ધારો કે મિત્રો વાત કરીએ કે 4-5 વચ્ચેનો ગેપ છે એ મિત્રો સાંજનું વાતાવરણ ખૂબ જ સરસ હોય છે. એટલા માટે મિત્રો જો તમે ક્યાંક બહાર ફરવા નીકળો 1-2 કલાક તો મિત્રો એ તમારા માટે એક સારી બાબત કહી શકાય, જેથી મગજને પણ આરામ મળે અને ફ્રેશનેસ એક આવી શકે. રાત્રે મિત્રો મનગમતા વિષયો વાંચો, કારણ કે રાત્રે મિત્રો તમને મનગમતા વિષયો વાંચવાથી તમને એક તો પહેલી વાત છે કે ઊંઘ પણ નહીં આવે અને બિનજરૂરી કંટાળો પણ નહીં આવે, કારણ કે મિત્રો સવારથી વાંચ્યા બાદ તમારું જે વીકનેસ હોય મગજની એ મિત્રો મગજ પણ થોડોક બોરિંગ જેવું અનુભવી શકે છે. ઓકે મિત્રો, તો ક્યારે શું વાંચવું એ અહીંયા હું તમને જણાવું છું.
ઓકે, આ મિત્રો હતું ક્યારે શું વાંચું રાત્રે મન ગમતા. આ મિત્રો તમારો નોટ ડાઉન કરતો હોય તો કરતા જાઓ. હવે મિત્રો, ખૂબ 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 જ મોસ્ટ આઈએમપી એવું ગણિત અને રિઝનિંગ, ન્યૂઝપેપર, ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર અને સાહિત્ય અને જીએસ. હવે જુઓ મિત્રો, તમે ક્લાસ 3 લેવલની તૈયારી કરતા હોય અને જે આ જૂન જુલાઈમાં જેની એક્ઝામ આવવાની છે તેવી ત્રણ ખૂબ મોસ્ટ આઈએમપી ભરતી અને જે એક્ઝામ એ છે બિન સચિવાલય, તલાટી અને જુનિયર ક્લાર્ક, તેમાં ખૂબ જ આઈએમપી અને ઉપયોગી રહે તે રીતે મિત્રો જે જે વિષયો છે એનું ટાઈમ ટેબલ અહીંયા મૂક્યું છે. મેં હું પણ મિત્રો આ રીતે તૈયારી કરું છું અને કેવી રીતે ને કયા ક્યારે કેટલી તૈયારી કરવી એના વિશેનું મિત્રો અહીંયા મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે, તે તમે એકવાર જોઈ લ્યો. સોમવારે એક સોમવારની મિત્રો જો વાત કરી દઉં, પછી બધા એ રીતે બધા વારે એ રીતે જ ટાઈમ ટેબલ છે. તો મિત્રો સોમવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ગણિત અને રિઝનિંગ મિત્રો ફૂલ સોલ્વ કરો. અહીંયા મિત્રો હું ગણિતને રિઝનિંગ જે મને જે આમ લાગે છે કે મારે સવારમાં કરવું જોઈએ, મને થોડું અઘરું પડે છે એ વિષયની અહીંયા વાત કરું છું. જો મિત્રો તમને બીજા કોઈ અઘરા વિષય લાગતા હોય તો તમે તમારી રીતે પણ ટાઈમ ટેબલ બનાવી શકો છો. જો મોટાભાગના વિદ્યાર્થીઓનો જે અઘરો વિષય કે કહી શકાય કે આમ થોડું કેવડાવે એ વિષયમાં તો એ ગણિત અને રિઝનિંગ છે. જો મિત્રો તમને કંઈ અંગ્રેજી ગ્રામર કે એ અઘરું લાગતું હોય તો મિત્રો તમે સવારે એ બનાવો કે સવારે 7 થી 10 અંગ્રેજી ગ્રામર રાખો. હવે મિત્રો ન્યૂઝપેપરની વાત કરીએ તો 10 થી 10:30 સુધી તમે આરામ લઈ શકો છો, કોઈ પણ ટીવી જુઓ, મોબાઈલ કરો, ફરીથી અથવા રિવિઝન પણ કરી શકો છો. ગણિત વિજ્ઞાનનું મગજમાં સૂત્ર યાદ રાખો, આ અડધી કલાક મિત્રો ફ્રેશનેસ અનુભવો. પછી 10:30 થી 11:30 મિત્રો ન્યૂઝપેપર વાંચવા, કારણ કે હું એવું માનું છું કે ગુજરાતના દરેક ખૂણે મિત્રો મેક્સિમમ કહેવાય કે 10:30 સુધી તો ન્યૂઝપેપર આવી જ ગયું હશે ઘરે સુધી. ઓકે, તો 10:30 થી 11:30 એક કલાક મિત્રો ન્યૂઝપેપર ભીંધી નાખો. ન્યૂઝપેપરમાંથી એક વસ્તુ બાકી ન હોવું જોઈએ, જો મિત્રો હું ગેરંટી આપું છું કે ન્યૂઝપેપર જો તમે પૂરેપૂરું વાંચશો તો મિત્રો લગભગ જીકેમાં તો તમને બધી ખબર પડશે તે, પર કરંટે તમે પાવરફુલ થશે. પછી મિત્રો ખાલી હું એક સજેસ્ટ કરું છું કે આઈસીનું જે કરંટ આવે છે આઈસી કરિયર એકેડમી, ઓકે, તો મિત્રો એ એક વાંચી લેજો. રાજકોટમાં જે દર અઠવાડિયે અથવા દર 10 દિવસે પોતાની સાઇટ ઉપર જે PDF મૂકે છે એ મિત્રો એકવાર વાંચી લેવા જોઈએ એના માટે. ઓકે, ગુજરાતી ગ્રામરની વાત કરીએ તો બપોરના 12 થી 1:30 વાગ્યા સુધી ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામરની વાત કરીએ તો 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી અંગ્રેજી ગ્રામર વાંચો. 5 વાગે મિત્રો બહાર જવું હોય તો ફ્રેશનેસ અનુભવો. અને સાંજે 8 વાગ્યાથી તમારે જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી મિત્રો તમારા સાહિત્ય અથવા જીએસ અથવા મનગમતા વિષયની વાત કરીએ તો જીએસમાં મિત્રો બધું આવી જશે. જીએસમાં ઇતિહાસ આવશે, ઓકે, વિજ્ઞાન આવશે, જે જીએસ એટલે જનરલ સ્ટડીઝ એટલે મિત્રો જનરલ જે બધું છે, જે નાની નાની વસ્તુ જે ગુજરાત સરકાર જે જનરલ નોલેજ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ મિત્રો બધું જ તમે વાંચી શકો છો આ 8 થી જ્યાં સુધી તમને ઊંઘ ના આવે ત્યાં સુધી. મિત્રો ઊંઘ પૂરતી આરામમાં લેવી જેથી તમે વાંચવામાં ખૂબ જ મજા આવે અને મગજ છે એ ફ્રેશનેસ અનુભવે. સો મિત્રો આ વિડીયોમાં અત્યારે આટલું જ. ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર અમને ટાઈમ ટેબલ મૂકો, તો અત્યારે મિત્રો હું ટાઈમ ટેબલ અહીંયા તમને બતાવી રહ્યો છું જે ખૂબ જ આઈએમપી છે. ક્લાસ 3 લેવલની જે હમણાં જૂન જુલાઈમાં જે 3 એક્ઝામ આવી રહી છે બિન સચિવાલય, તલાટી અને જુનિયર ક્લાર્કની, તેના માટે આ ટાઈમ ટેબલ મિત્રો ખૂબ જ આઈએમપી છે. ઓકે, ટાઈમ ટેબલ તમારા મિત્રોને પણ શેર કરો જેથી એને પણ તૈયારી કરવાની ખબર પડે, કારણ કે મિત્રો બીજાને શેર કરશો તે રીતે જ મિત્રો. અને હું તો એક વાત તમને જણાવવાનું ભૂલી ગયો કે ગ્રુપમાં તૈયારી કરો મિત્રો, કારણ કે ગ્રુપમાં જેટલા ક્વેશ્ચન બનશે એટલા મિત્રો તમે જાતે નહીં બનાવી શકો અને સ્ટડી પણ જોરદાર રહેશે તમારી. સો આજુબાજુ ગ્રુપમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્રો ટાઈમ ટેબલ શેર કરો કે આ રીતે તૈયારી કરો. ટિપ્સ જે મેં આપી એ તમે નોટ ડાઉન કરતા જાઓ અને હંમેશા તૈયારી કરવી તો મિત્રો નોટ ડાઉન કરીને જ તૈયારી કરવી જેથી ગમે ત્યારે આપણે રિવિઝન કરવું હોય તો ઇઝીલી અરે. સો આ મિત્રો ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવશે કે સર આ રીતે ટાઈમ ટેબલ ન બનાવો, આ રીતે ન વાંચવું. જો ભાઈ તારે કમ્પિટિટિવ એક્ઝામમાં ટકવું હોય અને એ પણ 2019માં જે મિત્રો 250 જગ્યા માટે મિત્રો 2-2, 3-3 લાખ ફોર્મ ભરાય છે એ કમ્પિટિટિવમાં તમારે મિત્રો ટકવું હોય તો આ રીતે મહેનત કરવી જ પડશે. બાકી મિત્રો જેને મગજ સારું હોય કે એક ગાય વાંચી લેતા હોય કે એને ખાલી 2 કલાક જ મતું જો તો એ ક્લાસ 3 લેવલની તૈયારી મૂકી દે મિત્રો અને આગળ GPSCની એક્ઝામની તૈયારી કરે, UPSCની તૈયારી કરે. જે મિત્રો 2 કલાકમાં બધું યાદ રાખી શકતા હોય તેને ક્લાસ 3 લેવલ માટે મિત્રો તૈયારી કરવા માટેની કોઈ જરૂર નથી. સો અત્યારે આટલું જ.
આ ટાઈમ ટેબલ મૂકી રહ્યો છું મિત્રો, એ તમે ખૂબ જો અને તમારા મિત્રોને શેર કરો જેથી તૈયારી કરવાની એને પણ ખબર પડે જ. હવે મિત્રો 2 મહિના જ બાકી છે, હવે ખૂબ જ તૈયારી કરી નાખો મિત્રો, કારણ કે હવે 2 મહિના બાકી છે. એટલા માટે હું મિત્રો દરેકને જણાવું છું કે આ ટાઈમ ટેબલ ખૂબ જ ઉપયોગી રહેશે. સો આ વિડીયોમાં મિત્રો આટલું જ તે. હવે હા જો સોરી મિત્રો, એક વાત કહેવાની રહી ગઈ કે રવિવારે મિત્રો આખા અઠવાડિયે જે કાંઈ શીખ્યા હોય એની મિત્રો તમારે ટેસ્ટ અને રિવિઝન કરવું. રવિવારે એવું લાગે તો થોડો ઘણો આરામ લેવો. સો મિત્રો અત્યારે હાર્ડ ડે એટલું બધું નથી, આ ક્લાસ 3 માટે ઇનફ કહેવાય ટાઈમ ટેબલ અને ખૂબ જ મજા આવે એવું ટાઈમ ટેબલ છે. ટાઈમ ટેબલ બનાવો તો મિત્રો તમને કન્ફ્યુઝન પણ નહીં થાવ કે હવે આ વિષય વાંચો કે આ વિષય વાંચો, અને ઇઝીલી મહેનત પણ તમારી થતી રહેશે. ઓકે, રવિવારે આખા અઠવાડિયે જે શીખ્યા હોય એની મિત્રો ટેસ્ટ આપી. હવે ટેસ્ટની એક વાત કરું મિત્રો, કે જીકે એક્ઝામ ગુરુ દ્વારા મિત્રો જે કમ્યુનિટી ટેબ આવે છે તમારી યુટ્યુબ ચેનલમાં, અને મારી યુટ્યુબ ચેનલમાં જે કમ્યુનિટી ટેબ આવે છે તેમાં મિત્રો તમે રોજ જાઓ, રોજ એક લિંક મૂકીશ મિત્રો. જો તમારે ખરેખર ટેસ્ટ દેવાની ઈચ્છા હોય તો અત્યારે એક લિંક પડી છે, જે લિંક દ્વારા તમે ટેસ્ટ આપી શકો છો. અહીં ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપું છું, જે લિંકનું નામ છે મિત્રો ગુજરાતનો ઇતિહાસ, જે મિત્રો અત્યાર સુધીમાં પૂછાયેલા બેસ્ટ GPSCમાંથી અને ક્લાસ 3 લેવલમાંથી બેસ્ટ બેસ્ટ પ્રશ્ન કાઢીને મિત્રો હું તમને જે ટેસ્ટ મૂકું છું એ મિત્રો તમે ટેસ્ટ આપો. જો મિત્રો ટેસ્ટમાં પહેલા બીજા ને ત્રીજો જેનો માર્ક આવશે એને મિત્રો હું ગેરંટીથી કહું છું કે એનું જે નામ છે એ મિત્રો હું મારી યુટ્યુબ ચેનલમાં સ્ક્રીનમાં ડિસ્પ્લે કરીશ. સો મિત્રો આ તમારા ફ્રેન્ડને હજી ખબર ન હોય તો એને શેર કરજો કે આ રીતે જીકે એક્ઝામ ગુરુ દ્વારા રોજ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમે ખૂબ મોસ્ટ IMP પ્રશ્નોની ટેસ્ટ આપી શકો એ પણ ફ્રીમાં. ઓકે મિત્રો, આ વિડીયોમાં આટલું જ તે, અને જીકે એક્ઝામ ગુરુ દ્વારા જે માહિતી આપવામાં આવે છે મિત્રો એ તમારા માટે ખૂબ જ IMP છે, અને વિડીયો અને એની સચોટ માહિતી મેળવવા માટે આજે જ અને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જીકે એક્ઝામ ગુરુજીને. ત્યાં સુધી મિત્રો આ વિડીયોમાં આટલું જ, ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.